શેરબજારમાં સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં ભારે કડાકો બોલી ગયો. મુંબઈ શેરબજારનું સેન્સેક્સ 392 પોઈન્ટના ઘટાડા સાથે 39,888 પર બંધ આવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ 119 પોઈન્ટના ઘટાડા સાથે 11,678 પર બંધ થયો. સેન્સેક્સે 40,000નું મનોવૈજ્ઞાનિક લેવલ તોડ્યું. દુનિયાભરમાં કોરોના વાયરસનો ફફડાટ છે. છેલ્લા 3 દિવસથી કોરોના વાયરસના સંકટને જોતા દુનિયાભરના શેરબજાર તૂટી રહ્યા છે. સોનામાં તેજી તરફી ચાલ. ગોલ્ડમાં વધુ 250 રૂપિયા વધ્યા. 10 ગ્રામ સોનાનો ભાવ 250 રૂપિયા વધી 42,500 પર બંધ. જોકે ચાંદીમાં નજીવો ઘટાડો. 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટી 49,800 રૂપિયા થયો. ઇક્વિટી માર્કેટમાંથી ફંડ નીકળી રહ્યું છે, જે બુલિયન બજારમાં ઠલવાઈ રહ્યું છે. સાથે જ કોરોના વાયરસની અસરથી ક્રૂડ ઘટી રહ્યું છે, જેથી સોનામાં નવી ખરીદદારી જોવાઈ રહી છે. એસબીઆઈ કાર્ડ્સ આઈપીઓ 2 માર્ચ આજે ખુલશે. તેની પ્રાઇસ બેન્ડ 750-755 નક્કી કરવામાં આવી છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ આઈપીઓથી રોકાણકારોને બમ્પર રિટર્નની આશા છે. આઈપીઓ લાવી રહી છે એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસીસનું શેર ગ્રે માર્કેટમાં 200-270 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. મોરિશિયાના વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતમાં રજિસ્ટ્રેશન માટે પાત્રતા ધરાવે છે તેવી સેબીએ સ્પષ્ટતા કરી છે. એફએટીએફે આ ટાપુ દેશને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ સેબીએ સ્પષ્ટતા કરી. મોરિશિયસના એફપીઆઈ ભારતમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. સેબીને ઇન્ડિગોના રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનમાં ગેરરીતિના સબૂત મળ્યા છે. સેબીની તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝ અને ઇન્ડિગો વચ્ચે એવું કોઈ થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન થયું છે જેની જાણકારી નથી. ટ્રાન્ઝેક્શન અંગે કંપનીની ઓડિટ કમિટી અને શેરહોલ્ડર્સને માહિતી નહોતી. સરકારે ખાવા પીવાના સામાનની ક્વોલિટીમાં સુધારો લાવવા માટે નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. 1 જૂનથી મીઠાઈ વેચતા દુકાનદારોએ મીઠાઈ માટે નિર્માણની તારીખ અને ઉપયોગ માટેની તારીખ જેવી માહિતી આપવાની રહેશે. એફએસએસએઆઈએ સામાન્ય લોકોના સ્વાસ્થ્યના ખતરાને જોતા આ પગલું ઉઠાવ્યું છે. આરબીઆઈએ બંધન બેંક પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો. આરબીઆઈએ બંધન બેંકને નવી શાખાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આરબીઆઈએ કેટલીક શરતો સાથે પ્રતિબંધ હટાવ્યો. આરબીઆઈએ બંધન બેંકને ગ્રામીણ વિસ્તારોમાં 25% નવી શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો. નવી શાખાઓ ખોલવાની મંજૂરી મળ્યા બાદ બંધન બેંકનો શેર 5% વધ્યો. નાણાકીય સંકટ હોવા છતાં બીએસએનએલ ડિસેમ્બર મહિનામાં થયો ફાયદો. બીએસએનએલે ડિસેમ્બર 2019માં દેશના બીજા ટેલિકોમ ઓપરેટરની હરીફાઈમાં સૌથી વધારે નવા ગ્રાહકો જોડ્યા છે. બીએસએનએલે નવા યુઝર્સને જોડવાના મામલે રિલાયન્સ જીઓને પણ પાછળ છોડી દીધું છે. બીએસએનએલે પાછલા વર્ષે ડિસેમ્બરમાં 4.2 લાખ નવા યુઝર્સ બનાવ્યા, જ્યારે જીઓએ માત્ર 82,308 ગ્રાહકોને જોડ્યા. ચીની સ્માર્ટ મોબાઈલ કંપની ઝાઓમી હવે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિકનો ઉપયોગ કરશે. કંપનીના સીઈઓએ આ અંગે માહિતી આપી. ઝાઓમીના મોબાઈલમાં ઇસરોની નેવિગેશન સિસ્ટમ નાવિકને સપોર્ટ અપાશે. કંપનીના સીઈઓએ ઇસરોના ચેરમેન સાથે મુલાકાત પણ કરી હતી. નાવિક નેવિગેશન સિસ્ટમ જીપીએસની સરખામણીમાં વધારે સચોટ જાણકારી આપે છે.